આજે આપણે ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળમાં આગળ અભ્યાસ કરશું. ચાલો આપણે આપ્યો છે પ્રશ્ન નંબર 1, એમાં શું આપ્યું છે? નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. શું આપ્યું છે? કે નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવની અવયવીકરણની રીતે શોધો. એટલે આપણે જે આ નીચે આપણે સંખ્યા આપી છે એનું ઘનમૂળ કઈ છે શોધવાનું આપણે, તો કે અવિભાજ્ય અવયવીકરણની રીતે. બરાબર, ચાલો આપણે પહેલાં દાખલો જોઈએ. એમાં શું આપ્યું છે? 64. સૌથી પહેલાં આપણે શું કરવાનું? 64 આપણે શું કીધું? પહેલાં ઘનમૂળ શોધવાનું કીધું છે. 64 આપ્યું છે અહીંયા. ચાલો આપણે શું, સૌથી પહેલાં તો અવિભાજ્ય અવયવ શું કીધું? અવિભાજ્ય અવયવીકરણની રીતે લખશું. પહેલાં સૌથી પહેલાં 64, હવે જોઈશું આપણે બે વડે ભાગી શકાય છે તો કે હા. તો શું આવે? બે વડે ભાગીશું કેટલે મને મળશે? 32. એટલે કે 32 દુકડા થાય 64. પછી ચલો 32 એમ બે વડે ભાગી શકાય છે પાછા, તો કે હા. તો શું આવશે? 16 × 2 = 32. એટલે કે બે વડે ભાગીશું કેટલા મળશે મને અહીંયા? 16. પછી ચલો 16 ને બે વડે ભાગી શકાય છે, તો કે હા. તો કેટલા મળશે? 8. એટલે કે 8 × 2 = 16. ચલો પછી 8 ને બે વડે ભાગી શકાય છે, તો કે હા. તો શું આવે? 2 × 8 એટલે કે 4 × 2 = 8. એ 4 ને બે વડે ભાગી શકાય છે પાછું, તો કે હા. તો શું આવે? 2 × 4. શું આવે? એટલે કે 2 × 2 કેટલા થાય? 4 થાય. ચલો એમ 2 ને બે વડે ભાગી શકાય છે, તો કે હા. તો કયા ઘડિયામાં આવે? તો કે 1 ના. તો કે 1 × 2 એટલે 2. તો આપણે ભાગ કયા પડ્યા? તો કે 32 × 2 = 64, 16 × 2 = 32, 8 × 2 = 16, 4 × 2 = 8, 2 × 4 અને 1 × 2 એટલે 2. ચાલો આપણે કીધું શું છે? તો કે નીચે આપણે દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણ રીતે શોધો. આપણે જો શેના દ્વારા શોધશો આપજો, તો કે અવિભાજ્ય અવયવીકરણની રીતે. સૌથી પહેલાં આપણે લખશું કે 64ના અવિભાજ્ય અવયવો મેળવીએ. એટલે આપણે પહેલાં શું કર્યું? 64ના અવિભાજ્ય અવયવો મેળવ્યા. હવે શું લખશું? 64 બરાબર આપણને કયા મળે અવિભાજ્ય અવયવ? તો કે આ કયા? તો કે 2 × 2 × 2 × 2 × 2 × 2 એટલે કેટલા મળે આપણને? કેટલી વખત મળે છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6. કેટલી વખત મળે? 1, 2, 3, 4, 5 અને 6. આપણે 64 બરાબર શું લખ્યું? 2 લખ્યા કેટલી વખત? તો કે 6 વખત. 1 × 2 × 2 × 2 × 2 × 2 એટલે આપણે 64 બરાબર કેટલું મળ્યું? તો કે 6 વખત 2 લખ્યા છે. હવે આપણને શું કહ્યું? અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. બરાબર, આપણે આ કર્યું તો આપણે એની છેલ્લે મેઇન સ્ટેપ શું હતું? તો કે અહીંયા ઘનમૂળમાં 64 લખવાનું. કેટલું? શું લખવાનું અહીંયા આપણે? ઘનમૂળમાં 64 બરાબર 2 × 2. એટલે કે આપણે શું કરવાનું? અહીંયા જોડી બનાવતા હતા આપણે 3 3ની ઘનમૂળમાં, એવી રીતે અહીંયા જોડી બનાવવાની. એટલે કે અહીંયા જો આ 3 3ની જોડી બને છે એટલે એક આ જોડી બનશે, આ 3 3ની જોડી બને છે એટલે કે બીજી આ જોડી બનશે. તો એમાં શું આપણે શું ઘનમૂળમાં શું લેવાનું? એક જ. કેટલું લેવાનું અહીંયા? એક. કે 3માંથી કઈ લેવાની? કોઈ આપણે એક જ સંખ્યા લેવાની. પછી આ 3માંથી આપણે એક જ લીધું એટલે ઘનમૂળ હતું એટલે શું? અહીંયા 2નો ઘન હતો બરાબર, તો અહીંયા સામે ઘનમૂળ હતો શું? 3 દૂર થઈ જાય એટલે શું વધે? છેલ્લે 1 જ વધે. એટલે આ બાજુ બીજું હતું ઘનમૂળમાં, એટલે આ 3 દૂર થઈ જાય એટલે છેલ્લે શું વધે? 1 જ, એટલે કે 2 વધે. એટલે ઘનમૂળમાં 64 બરાબર શું લખાય? તો કે આપણને સ્કેલ મળશે સામે 2 × 2 × 2 હતા, એની જગ્યાએ શું મળે આપણને? એક વખત 2 × પાછું બીજી 2 વખત 2 × 2 × 2 હતું 3 વખત, એટલે શું મળશે આપણને પાછા એના 2. કારણ કે શું હતું? સામે અહીંયા ઘનમૂળ લીધું એટલા માટે અહીંયાથી 3 દૂર થઈ ગયા ઉપરથી. બંને બાજુ ઘનમૂળ લઈએ તો આપણને છેલ્લે શું જવાબ મળશે? 2 × 2. તો 2 × 2 કેટલા થાય? તો કે 4. કેટલા થાય? 2 × 2 કેટલા થાય? 4. એટલે ઘનમૂળમાં 64 બરાબર કેટલું થાય? 4. તો આમાં શું કહેવાય? તમે જવાબ શું આવે? તો કે આમ 64નું ઘનમૂળ કેટલું છે? 4 છે. શું આવે? 64નું ઘનમૂળ 4 છે. એટલે કે 4 × 4 × 4 કરીએ આપણે 3 વખત ઘનમૂળ, એટલે કે 3 વખત કરવું પડે. તો 4×4 એટલે કે 4 × 4 કેટલા થાય? 16. હવે 16 × 4 એટલે કે 16×64 કેટલા થાય? 16×64 એટલે આપણે જવાબ કયો આવે? એટલે 64નું ઘનમૂળ શું થાય? 4. અને એવી રીતના તો 4નું ઘન શું થાય એમ પૂછે તમને, તો કે 4નો ઘન શું થાય? તો કે 64. એટલે કે 64નું ઘનમૂળ 4, તો 4નો ઘન 64. ચાલો તે હવે બીજો દાખલો જોઈએ. એમાં શું પૂછે? તો કે 512 કેટલા? 512. ચલો આપણે એને પહેલાં જોઈએ બે વડે ભાગી શકાય છે, તો કે હા. તો શું જવાબ મળે આપણને? 256 કેટલો? 256.
ચલો 256 છે ને બે વડે ભાગી શકાય છે, તો કે હા તો શું જવાબ મળે આપણને અહીંયા 128, કેટલો 128. ચલો 128 ને બે વડે ભાગી શકાય છે, તો કે હા તો શું જવાબ મળે આપણને અહીંયા 64, કેટલો મળ્યો 128 ને બે વડે ભાગી કેટલો જવાબ મળ્યો 64. તો 64 ને બે વડે ભાગી શકાય છે, તો કે હા તો કેટલો જવાબ મળ્યો આપણને અહીંયા 32, કેટલો 32. ચલો 32 ને બે વડે ભાગી શકાય છે, તો કે હા તો કેટલો જવાબ મળે આપણને અહીંયા 16, કેટલો 16. ચલો 16 ને બે વડે ભાગી શકાય છે આપણે, તો કે હા કેટલો જવાબ મળે, તો કે 8, કેટલો 16 ને બે વડે ભાગી કેટલો જવાબ મળે આપણને અહીંયા 8. ચલો 8 ને બે વડે ભાગી કેટલો જવાબ મળશે આપણને અહીંયા 4, કારણ કે 8 8 ભાગ્યા 2 કરીએ તો આપણે કેટલો જવાબ મળે 4, એટલે કે 4 2 8 થાય. ચલો 4 ને બે વડે ભાગી શકાય છે, તો કે હા તો શું આવે 2 2 4, એટલે કે 4 ભાગ્યા 2 કરીએ તો આપણને કેટલો જવાબ મળે 2, અને 2 ને બે વડે ભાગી શકાય છે, તો કે હા તો શું આવે 1 ગુણ્યા 2 એટલે 2. એટલે આપણને કયા કયા ભાગ અવયવ મળ્યા ના, તો કે એટલે આપણે કયા કયા ભાગ થાય, કે 256 ગુણ્યા 2 બરાબર કેટલો થાય 512, પછી 128 ગુણ્યા 2 એટલે 256, 64 ગુણ્યા 2 એટલે 128, 32 ગુણ્યા 2 એટલે 64, 16 ગુણ્યા 2 એટલે 32, 8 ગુણ્યા 2 કેટલા થાય 16, 4 ગુણ્યા 2 8, 2 ગુણ્યા 2 4, અને 1 ગુણ્યા 2 એટલે 2. તો આપણે કયા કયા આપણે શું લખ્યું, ચલો સૌથી પહેલાં આવે તો કે 512ના અવિભાજ્ય અવયવ મેળવીએ, એટલે કે આપણે લખ્યું અવિભાજ્ય કર્યું કે 512ના અવિભાજ્ય અવયવ મેળવીએ. ચલો હવે લખશું આપણે 512 શું લખીએ, તો કે કયા અવયવ મળે આપણને, તો કે આ રીતે કયા 1 વખત 2 વખત 3 વખત 4 વખત 5 6 7 8 અને 9 વખત કેટલા મળે આપણને 2, એટલે શું લખ્યું આપણે 512 કેટલી વખત લખ્યું, 512 શું લખ્યું, તો કે 2 ગુણ્યા 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 2, એટલે કેટલી વખત લખ્યા આપણે અહીંયા 9 વખત 2 લખ્યા છે. હવે આપણે જાણીએ છીએ ઘન અને ઘનમૂળમાં શું કરવાનું, આપણે 3 3ની જોડી બનાવવાની, કેટલી ઘન અને ઘનમૂળ હોય આપણે ત્યારે કેટલી જોડી બનાવવી પડે આપણે 3 3ની, કેટલી 3 3ની, અને વર્ગ અને વર્ગમૂળ હોય તો કેટલી બનાવવી પડે આપણે જોડી, તો કે 2 2ની, કેટલી 2 2ની. ચલો આપણે ઘન અને ઘનમૂળ શોધવાનું છે, એટલે કે આપણે ઘનમૂળ શોધવાનું છે, તો શું કરશું 512 આપણે શું લખશું, હવે ઘનમૂળની કેટલી જોડી લેવી છે આપણે 3 3 માટે, એટલે કે સૌથી પહેલી 3 આ લેશું, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, પછી આવશે આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, પછી છેલ્લા કયા આવશે આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે આપણે કઈ મળી અહીંયા જોડીઓ મળી ગઈ, તો કે હા તો 512 શું થયું 2 ગુણ્યા 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 2. ચલો હવે આપણે શું કરશું એનું ઘનમૂળ શોધશું, તો શું કરું શું કરું આપણે બંને બાજુ ઘનમૂળ લઈ લઈએ, તો અહીંયા ઘનમૂળ લઈશું, શું અહીંયા ઘનમૂળમાં 512 બરાબર, હવે અહીંયા આપણે શું હતું 2નો ઘન કહેવાય, અહીંયા 3 વખત એટલે કે 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2નો ઘન. હવે ઘનમૂળ લઈ લઈશું, 3 3 ઉડી જશે અહીંથી બરાબર અહીંયાથી, તો આપણે શું મળશે 2, શું મળશે ખાલી 2. ચલો એવી રીતના આગળ જતા પાછું અહીંયા પણ ઘનમૂળ લીધું, એટલે કે અહીંયા ઘનમૂળ લીધું શું અહીંયા મળશે, એટલે આપણને 2, એટલે 3 ઉડી જશે બંને અહીંથી, પછી અહીંયા 3 હતા એ પણ ઘનમૂળ લીધું શું ઉડી ગયા, એટલે શું મળશે, એટલે આપણને 2, એટલે આપણને શું મળ્યું અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, કેટલા મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, માટે શું મળશે આપણને જ્યાં બરાબર, તો કે 2 ગુણ્યા 2 કેટલા થાય, તો કે 2 ગુણ્યા 2 કેટલા થાય 4, 4 ગુણ્યા પાછા 2, તો 4 ગુણ્યા 2 કેટલા થાય, તો કે 8. તો છેલ્લો જવાબ આપણે શું આવ્યો 8. તો શું કહેવાય આમ 512નું ઘનમૂળ કેટલું છે 8 છે, કેટલું થાય 512નું ઘનમૂળ કેટલું થાય 8 થાય. ચલો ત્યારે આપણને ત્રીજો દાખલો આપ્યો છે, એમાં શું આપ્યું છે કે 10648, કેટલું આપ્યું છે 10648. સૌથી પહેલાં આપણે શું કરશું એને 10648ને કે લખશું આપણે અહીંયા લખ્યા, ચલો એની સાથે આપણે શું કરશું બે વડે ભાગ ચાલે છે કે નહીં આપણે ચેક કરશું, તો આપણને બે વડે ભાગ ચાલ્યો, તો કે હા કેટલો મળશે, કે 5324, કેટલો મળે, તો કે 5324. ચલો 5324માં બે વડે ભાગ ચાલે છે કે નહીં આપણે ચેક કરવું પડશે, હા તો આપણે શું કરશું બે વડે ભાગ ભાગી જોઈશું, તો આપણને કેટલા મળશે, તો કે 2662, કેટલા મળે છે, કે 2662. ચલો 2662ને બે વડે ભાગી શકાય છે પાછું હજુ, તો કે હા તો કેટલો જવાબ મળે આપણને 1331, કેટલું 1331. હવે 1331ને બે વડે ભાગી શકાય છે, તો કે ના,
ત્રણ વડે ના, પાંચ વડે ના, સાત વડે ના, તો કેટલા વડે ભાગી શકે છે આપણે આને? તો કે 11 વડે ભાગવું ને તો મને અહીંયા મતલબ આપણને ચોક્કસ સંખ્યા મળે, આપણને અપૂર્ણાંકમાં સંખ્યા મળતી નથી, આપણે પૂર્ણાંક સંખ્યાઓ મળે છે, એટલે કે 121 મળશે આપણે. કેટલા 11 વડે ભાગીશું કેટલા કોને? તો કે 1331ને હું 11 વડે ભાગીશ, તમને કેટલી સંખ્યા મળશે? તો કે જવાબ 121. કેટલો મળશે? 1331ને કેટલા વડે ભાગીશ? તો કે 11 વડે. તો મને કેટલો જવાબ મળશે? 121. ચલો હવે 121 મળ્યા એને આપણે 11 વડે ભાગી શકશું હવે. તો કે હા, કારણ કે શું થાય, 11નો વર્ગ આપણે 121 થાય, આપણને ખબર છે કે 11 × 11 કેટલા થાય? 121. તો આપણે 121 11 વડે ભાગ્યા તો કેટલો મળે? મને છેલ્લે જવાબ અહીંયા 11. અને હવે 11 કોણ ઘડિયામાં? તો 11 × 1 = 11 થાય, એટલે કે 1 × 11 એટલે કેટલા થાય? 11. તો આપણે છેલ્લા કેટલા જવાબ મળશે અહીંયા? તો કે 5324 × 2 એટલે કેટલા થાય? 10648. એ 2662 × 2 એટલે કે 5324. પછી 1331 × 2 બરાબર કેટલા થાય? 2662. 121 × 11 કેટલા થાય? તો કે 1331. 11 × 11 કેટલા થાય? તો કે 121. અને 1 × 11 કેટલા થાય? તો કે 11. તો માટે આપણને કયા કયા અવયવ મળ્યા? અવિભાજ્ય અવયવ તો કે 2 × 2 × 2 × 11 × 11 × 11. સૌથી પહેલાં આપણે શું લખશું? તો કે 10648 અવિભાજ્ય અવયવો મેળવીએ. માટે શું લખાય? 10648 શું લખાય આપણે? તો કે કયા મળ્યા અવિભાજ્ય અવયવ આપણને એના? તો કે 2 × 2 × 2 × 11 × 11 × 11. તો આપણે શું લખ્યું અહીંયા? 2 × 2 × 2 × 11 × 11. આપણે શું કરવું પડશે? એમાં 3 3ની જોડી બનાવવી પડશે. ચલો આપણે કરીએ કે 2 × 2 × 2 આ એક જોડી બની ગઈ, બીજી જોડી કઈ બનશે? તો કે 11 × 11 × 11 બરાબર. હવે આપણે શું કરશું? બંને બાજુ ઘનમૂળ લઈ લઈશું. ઘનમૂળ લઈશું એટલે શું થશે? આપણને અહીંયા 2નો ઘન હોય અને અહીંયા શું કહેવાય? 11નો ઘન કહેવાય. તો અહીંયા ઘન ઘન દૂર થઈ જશે ઉપરથી, એટલે આપણે મળશે ઘનમૂળમાં 10648 બરાબર. શું મળશે? તો કે હવે ઉપરથી 3 જાય એટલે છેલ્લે શું હશે? નીચે 2 અને અહીંયા 11 એટલે કે 2 × 11 કે વધ્યું આપણે જોડે શું? અહીંયા 2 × 11 એટલે 11 × 2 કેટલા થાય? તો કે 22. તો 10648 એનું ઘનમૂળ છે? તો કે 22નું. કોણું? 22નું ઘનમૂળ કેટલું થાય? તો કે 10648. તો આમ છેલ્લે જવાબ શું લખાય? તો કે આમ 10648નું ઘનમૂળ કેટલું છે? 22 છે. તો ત્યારબાદ ચોથો આપે છે કે 15625. કેટલું આપે છે? 15625. એટલે એમાં આપણે શું સૌથી પહેલાં શું કરશું? તો કે 15625 એને આપણે ભાગ ચલાવશું 2 વડે, તો કે નથી ચાલતો. 3 વડે નથી ચાલતો. 5 વડે હા ચાલ્યો. કેટલો? તો કે 15625ને હું 5 વડે ભાગીશ તો કેટલો જવાબ મળશે મને? 3125. કેટલો? 3125. ચલો 3125 છે અને 5 વડે ભાગીશ તો મને કેટલો જવાબ મળે છે અહીંયા? તો કે 5 એટલે કે 625. કોણ? 3125 કેટલા વડે ભાગીશું? 5 વડે. તો કેટલા જવાબ મળે મને છેલ્લે? 625. ચલો 625ને 5 વડે ભાગો તો મને કેટલો જવાબ મળે છે? 125. કેટલો? 625ને 5 વડે ભાગો કેટલો જવાબ મળે મને? 125. ચલો હવે 125ને હું 5 વડે ભાગું છું, કેટલા જવાબ મળે અહીંયા? 25. કેટલો? 125ને 5 વડે ભાગો તો કેટલો મળે મને જવાબ? 25. તો 25ને 5 વડે ભાગો તો કેટલો જવાબ મળે? 5. કેટલો? 25ને 5 વડે ભાગે તો કેટલા જવાબ મળે અહીંયા? 5. એટલે કે 5 × 5 આપણે કેટલા થાય? 25 ખબર છે આપણને. ચલો 5ને 5 વડે ભાગી શકાય, 5ને 5 વડે ભાગી શકાય છે. તો કે હા, કેટલો જવાબ આવે? તો કે 1. એટલે કે 1 × 5 વડે કેટલા થાય? 5. તો આપણે 15625ના કયા અવયવ મળે? તો કે 3125 × 5 વડે કેટલા થાય? 15625. 625 × 5 એટલે 3125. 125 × 5 એટલે કે 625. 25 × 5 એટલે 125. 5 × 5 એટલે 25. 1 × 5 એટલે 5. તો આપણને શું જવાબ લખાય? તો કે હવે 15625ના અવિભાજ્ય અવયવો મેળવીએ. આપણને કયા કયા મળ્યા અવિભાજ્ય અવયવ? કે 15625 બરાબર. તો કે 5 × 5 × 5 × 5 × 5 × 5 એટલે કે કેટલી વખત આપણને મળે? 5. તો કે 1 2 3 4 5 અને 6 એટલે શું લખશો આપણે અહીંયા? 6 વખત 5 લખશું એટલે કે 5 × 5 × 5 × 5 × 5 × 5 એટલે આપણે 15625 વર્ષ શું મળ્યું? કે 5 × 5 × 5 × 5 × 5 × 5. હવે શું કરશું આપણે? કે બંને બાજુ ઘનમૂળ લઈ લઈશું. શું લઈશું આપણે? ઘનમૂળ. એટલે આને શું લખાય? તો કે અહીંયા 3 3ની જોડી બનાવી પડશે આપણે. આ એક જોડી બની અને આ બીજી જોડી બને છે. તો અહીંયા શું થાય? 5નો ઘન × 5નો ઘન. તો ઘનમૂળમાં 15625 બરાબર શું મળશે આપણને? તો કે
અહીંયાથી ઘન દૂર થઈ જશે એટલે કે બંને બાજુ ત્રણ ત્રણ ઉડી જશે, એટલે આપણને મળશે 5 × 5 કેટલા મળ્યા, 5 × 5 આપણે જાણીએ છીએ કે 5 × 5 કેટલા થાય, તો કે 25, શું થાય 25, અહીં જવાબ આપણને કેટલો મળ્યો 25. તો આમ શું કહેવાય, હવે 15625નું ઘનમૂળ શું છે, 25 છે, શું આવે જવાબ, તો કે 15625નું ઘનમૂળ કેટલું છે, 25 છે. ચલો ત્યારે આપણને પછી પ્રશ્ન નંબર 2 માં શું આપ્યું છે, તો કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે કહો. શું કહે છે, નીચે આપણને વિધાન આપે છે આ બધા, એમાં શું છે કે ખરા છે કે ખોટા તે આપણને કહેવાનું કીધું છે. ચાલો પહેલો આપણે જોઈએ શું આપ્યું છે, તો કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. શું કહે છે, કોઈ પણ હું એકી સંખ્યા લઉં, એટલે શું કહે છે, કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય, કે હું કોઈ પણ આપણે એકી સંખ્યા લઉં એનો ઘનમાં શું મળે, બેકી સંખ્યા મળે છે, એવું કહેવા માંગે છે. તો શું, તો કે જવાબ કેવો છે, તો કે ખોટો, કે આ સવાલ આપણો ખોટો છે. તો કારણ શું છે, તો કે એકી સંખ્યાનો ઘન હંમેશા એકી સંખ્યા જ હોય. આપણે આપણે આ ઘન અને ઘનમૂળનો ભાગ એક હતો એમાં થિયરીમાં જોયું હતું, એમાં શું લખ્યું હતું આપણે, તો કે હંમેશા એકી સંખ્યાનો ઘન શું આવે, એકી સંખ્યા, અને બેકી સંખ્યાનો ઘન શું આવે, બેકી સંખ્યા જ હોય છે. એટલે આપણે આપણે આમાં કારણ શું લખવાનું, તો કે એકી સંખ્યાનો ઘન હંમેશા શું હોય, એકી સંખ્યા જ હોય. એવી રીતે આપણે તમને એમ પૂછે કે કોઈ પણ બેકી સંખ્યાનો ઘન એકી સંખ્યા હોય, તો શું જવાબ આવે, ખોટું. તો શું એમાં લખવાનું રીઝન, કે બેકી સંખ્યાનો ઘન હંમેશા બેકી સંખ્યા જ હોય. તો બીજું આપ્યું છે, એમાં શું આપ્યું છે આપણને, તો કે જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે, તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંક 25 આવે. શું કે, સવાલ ફરીથી વાંચીએ આપણે, તો કે જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે, તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંક 25 આવે, તો આનો જવાબ શું આવશે આપણે જોડે, કે તો કે ખોટું. કેમ, કે આવું હંમેશા ન હોય. આપણે ઉદાહરણ દ્વારા જોઈએ એટલે શું કહેવા માંગે છે, કે કોઈ આપણે એક સંખ્યા લીધી આપણે, ચલો દાખલા તરીકે લઈએ 15નો વર્ગ, એટલે શું કહે છે, કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે. ચલો આપણે 15નો વર્ગ કરીએ, બરાબર, તો 15નો વર્ગ આપણે જાણીએ છીએ કેટલો થાય, કે 225, બરાબર. આ 15નો વર્ગ એટલે કે આ બે વખત થઈ ગઈ પ્રોસેસ, 15 × 15 બરાબર કેટલા મળ્યા, 225. તો આગળ શું પૂછ્યું, તો કે ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંક 25 આવે, કે આપણે ઘન એટલે કે આપણે જો ઘન કરો, મારે સપોઝ કે 15નો ઘન કરું, તો મારે કેટલી વખત કરવું પડે, 3 વખત પ્રોસેસ કરવી પડે. ચલો આપણે 225 મળી ગયા મને, કેટલા બે ને 15 × 15 કેટલા મળે, કેટલો મજા આવે, અહીંયા 225, 225 × 15 કેટલો મને છેલ્લે એનું ઘનમૂળ એટલે કે ઘન મળી છે, તો 225 × 15 કરી સમય કેટલો જવાબ મળશે, 3375, કેટલો, 3375. તો આપણે સવાલમાં શું કીધું, કે જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે, આપણે 5 આવી ગયું એકમનો અંક, ચલો હા બરાબર, વર્ગ કર્યો આપણે, કોણ 15નો વર્ગ કર્યો, કેટલો આપણને મળે, 225. એમાં એકમનો અંક કયો કહેવાય, તો કે 5. તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંક 25 આવે, એટલે ઘન કર્યો એટલે છેલ્લા બે અંક કયા આપણે, આ કે 75 આવ્યા, કારણ કે 15નો ઘન કરતા કેટલો જવાબ મળ્યો, 3375. તો શું કહેવાય, આ જવાબ આપણું ખોટું છે, એટલે કે આવું હંમેશા ન હોય, કદાચ કોકમાં હોઈ શકે પણ કે આવું હંમેશા હોય જ નહીં, બરાબર. ચો ત્યાર બાદ ત્રીજું આપ્યું છે, એમાં શું આપ્યું છે, કે બે અંકોવાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની પણ હોય. શું કહે છે, બે અંકોવાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની પણ હોય, તો શું કહે છે આમાં, ખોટું. કેમ, જુઓ આપણે શું કહે, 10નો ઘન કરશું તો આપણને કેટલો મળે છે, 1000, કેટલું મળ્યું, 1000. તો શું કહેવાય, ઘન 4 અંકોની સંખ્યા જ હોય, એટલે કે શું કહે છે, બે અંકોવાળી સંખ્યાનો ઘન કર્યો તો મને કેટલો જવાબ, કે 3 અંકોની હોય, એવું નથી કે 4 અંકની પણ આપણે જવાબ મળી શકે છે, શું કે જવાબ આપણો ખોટો. શું કહેવાય, તો કારણ કે 10નો ઘન બરાબર શું થાય, 1000 થાય, એટલા માટે આપણે જે ડાયરેક્ટ પ્રૂફ કરી શકીએ. તો ચાલો ચોથું આપ્યું છે, એમાં શું આપ્યું છે, કે એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળે. શું કહે છે, એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળે, એટલે કે આપણે કોઈ એક સંખ્યા લઉં, સપોઝ મેં આપણે અહીંયા, એટલે જવાબ શું આવે, તો કે આમાં સાચું એટલે કે ખરું. જુઓ કારણ કે શું આવે, તો આપણે 1નો ઘન કરીએ તો આપણને કેટલી, એક જ અંકની સંખ્યા મળે છે, કે એક જ મળે છે. એવી રીતના ચલો 2નો ઘન કરું તો મને કેટલી જવાબ મળે છે, કે 8. કારણ કે શું થાય, 2 × 2 × 2 એટલે કે 2 × 2 4, 4 × 2 8, એટલે કે 2નો ઘન કેટલો થયો, 8. તો શું કહેવાય,
એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળે, તો કે હા શું જવાબ લખવાનું, એમાં રીઝન શું લખાય, તો કે નો ઘન બરાબર 1 અને 2 નો ઘન બરાબર શું થાય, 8 થાય છે.